તો દોસ્તો, મહેસૂલના નિયમો પ્રમાણે કુદરતી જે આફતો આવે છે તેના અસરગ્રસ્તોને, જે તેને અસરગ્રસ્ત થયા હોય છે, જે લોકો તેનાથી, તેને કેસડોલ્સ આપવામાં આવે છે, ચૂકવવામાં આવે છે, જે અમુક ચોક્કસ પૈસા હોય છે જે તેમને અસરગ્રસ્ત થયા હોય છે તેમને આપવામાં આવે છે, અને તે તેમના સીધા બેંક અકાઉન્ટમાં આપવામાં આવે છે અથવા તો તેમના પબ્લિક ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ મારફતે ચૂકવવામાં આવે છે. પરંતુ તૌકતે વાવાઝોડાથી અસર પામેલા વિસ્તારોમાં અત્યારે બેન્કિંગ વ્યવહાર એકદમ મુશ્કેલીમાં આવી ચૂક્યું છે, તેથી કેસડોલને સીધા તેમના ખાતામાં જમા કરવું મુશ્કેલ છે. તેથી આ વખત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે તેઓ રોકડ જ આપવામાં આવશે દરેક વ્યક્તિઓને જે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તો મહેસૂલ વિભાગે આ સંદર્ભમાં એક ઠરાવ બહાર પાડ્યો છે અને તેમાં તેઓએ કહ્યું છે કે 16 તારીખ અને 17 તારીખના રોજ જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા તેઓને 7 દિવસનું અને જે લોકોને 18 તારીખે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તેઓને 3 દિવસ માટે કેસડોલ્સ ચૂકવવામાં આવશે. તો આ કેસડોલ્સ કેટલું મળશે? તો જે બી વ્યક્તિ પુખ્ત વ્યક્તિ છે, એટલે કે અબોવ 18 યર છે, તેઓને 100 રૂપિયા અને બાળકને, એટલે કે બિલો 18, તેમને 60 રૂપિયા લેખે પ્રતિદિન ચૂકવવામાં આવશે. તો રાજ્ય સરકાર અગાઉ જાહેર કર્યું હતું કે રાજ્યમાં તૌકતે વાવાઝોડાને કારણે જે 2.5 લાખ જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર થયું છે તેમને કેસડોલની ચૂકવણી કરવામાં આવશે અને તે હવે ચૂકવવામાં આવશે. તે ઉપરાંત મચ્છીમારો તેમજ છૂટક કામ કરનારોને પણ આ કેસડોલની ચૂકવણી કરવામાં આવશે તેવું સરકારે જાહેર કર્યું છે.